બનાવ સ્થળે બોટાદ જિલ્લા પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તેમજ બોટાદ જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી અને આ કુલ 6 આરોપીઓની શોધખોળ તથા તપાસ હાલ ચાલુ. મોટરસાયકલ ચલાવવા બાબતે આ યુવકની હત્યા મોટા સમાચાર. જૂની અદાવતને ધ્યાનમાં રાખી અને હત્યા કરવામાં આવી છે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ઓફિસર પોતાની ફરજ મુજબ પ્રેસ કોન્ફરન્સ મુજબ માહિતી આપી રહ્યા છે. કઈ આઈપીસી ધારા નોંધવામાં આવી છે તે અંગે પણ ઘણી બધી માહિતી મળી રહી છે. ભરવાડ સમાજમાં અત્યારે દુઃખની લાગણી છવાણી છે. બોટાદથી લગભગ 15 કિલોમીટર દૂર આ સમગ્ર ઘટના ઘટી છે તેવા સમાચાર. ઢાંકણિયા ગામની આ ઘટના છે. ઘટના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરો, જેમ બને તેમ વિડીયો શેર કરો. આવી રીતે ગુજરાતના તમામ સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના એકમો વચ્ચે ઝઘડો થયેલો. બનાવની હકીકત એવી છે, ફરિયાદી જે છે તેજાભાઈ તોગાભાઈ જોગરા, એનો ભત્રીજો મુના વરજાંગ, એને આજથી 8-1 મહિના પહેલાં આજે આરોપી ઇકબાલ ઉર્ફે છકો, એની દીકરાના મોટરસાયકલ ચલાવ બાબતે ઝઘડો થયેલો, એની અદાવત રાખી અને કાલે ફરીવાર મારામારીનો બનાવ બની. અને એ બનાવ દરમિયાન મુના વરજાંગ તથા એના સંબંધી જે નવગણભાઈ ઝાલાભાઈ જોગરાણ, એ બંનેને ઈજા થઈ અને એમાં નવગણભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એટલે આ તપાસના કામે ફરિયાદી તેજાભાઈ જોગરાણાની ફરિયાદ લઈ આરોપીઓ ઇકબાલ રાઠોડ, દાઉદ રાઠોડ, અમન, સાજીદ, બહાદુર અને હકુભાઈ રહીમભાઈ રાઠોડ એમ 6 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302-307 અને રાયોટિંગ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ બનાવ સ્થળે બોટાદ જિલ્લા પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તેમજ બોટાદ જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી અને આ કુલ 6 આરોપીઓની શોધખોળ તથા તપાસ હાલ ચાલુ છે.